નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સ્વ અધ્યયન ભાગ નંબર એક એમાં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ એનું સંપૂર્ણપણે જે છે એ આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમામ વિષયના સ્વ પોથીના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો તો પહેલું પતંગ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે તો કે ચૂસીને બીજું મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય તો કે મુખગુહા ત્રીજું નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટા મોટી ગ્રંથિ કોણ તો યકૃત ચોથું વાગોળનાર પ્રાણીઓમાં નાના મોટા આંતરડા નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે તો તે અધ્યંત્ર ત્યારબાદ પાંચમું ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે રાસાયણિક છઠ્ઠું નીચે આપેલા એકથી ચારમાં કેટલાક ખાદ્ય પદાર્થો છે ઉપરનામાંથી કયું આયોડીનની કસોટી વખતે વાદળી અને કાળો રંગ આપે તો બટાકામાં હોય એટલે એ આપશે ગ્લુકોઝનું દ્રાવણમાં પણ કાર્બુદી થશે એટલે આપશે બ્રેડ અને સરસવમાં આપશે નહીં એટલે આપણો આન્સર આવશે આ એક અને બે સાત નાના આંતરડાના રસાંકુરુના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો જે છે એ સાચા છે નાના આંતરડામાં તો તેમને ખૂબ જાડી દીવાલ હોય છે આ વિધાન ખોટું છે પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટી ફરતે નેટવર્ક ધરાવે ખોટું છે તે નાના છિદ્રો અને સરળતાથી ખોરાક પસાર થાય તો આ વિધાન ખરું છે તેને આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે આ વિધાન સાચું છે તો અહીંયા જે સી તરીકે છે એ આપણું આવશે આઠ ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે તો કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નવમો પ્રશ્ન મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો કે મનુષ્ય જે છે એ ખોરાક ચાવીને ખાય છે ત્યારબાદ દસમું મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય તો કે પાચન અંગોમાં મુખ ગુહા જેમાં દાંત જીભ લાળ ગ્રંથિ ત્યારબાદ અન્નનળી ત્યારબાદ જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર અગિયારમું અંતગ્રહણ એટલે શું તો કે ખોરાકને શરીરની અંદર લેવાની જે પ્રક્રિયા છે એને અંતગ્રહણ કહેવાય બાર મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો કે દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે તેથી દાંત બત્રીસ હોય છે તેથી જ દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે અહીંયા બે વખત જે છે એટલે એક જ વખત આવશે તેરમું મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય તો કે નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ શકે તે માટે લંબાઈ વધારે હોવાનો ફાયદો થાય છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય પચેલા ખોરાકના પોષક દ્રવ્યોનું શોષણ કરવાનું છે પંદર કે જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓઆરએસની જરૂર પડે છે દાખલા તરીકે ઝાડા અને સોળમુ વાગોળનાર પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો વાગોળનારા પ્રાણીઓ અન્ય આમાંશય નામે ઓળખાય છે બરાબર વાગોળનારા પ્રાણીઓમાં અધ્રાંતનું નું મહત્વ જણાવો તો કે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યાંત્ર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે જેથી પાચનમાં ઉપયોગી થાય છે અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો કે અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તો અમીબા ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે વીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે એકવીસ કયા સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે તો કે પેરામિશિયમનું માર્ગના માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવું તો પહેલા નંબરે અન્નળી ત્રણ નંબરે જઠર ચાર નંબરે નાનું આંતરડું અને પાંચ નંબરે મોટું આંતરડું ત્રેવીસ જીભમાંથી જીભ માટે કયું વિધાન સાચું છે તો કે પાછળના છેડે મુક્ત હલન કરી શકે છે એ વિધાન સાચું નથી બરાબર માંસલંઘ છે રસ ધરાવે છે ગળવામાં સહાયક છે સ્વાદને પારખે છે બોલવાની ક્રિયા આ બધા સાચા છે એક બી છે એ સાચું નથી 24 આપણને ઘણીવાર ઉલટી કેમ થાય તો કે જ્યારે આપણા જઠરમાં ખોરાક અપાચિત રહે ત્યારે આપણને ઉલટી થાય છે પચીસમું પાચક રસ પ્રોટીનને તોડી તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડોના સ્ત્રાવોનું મહત્વ જણાવો તો યકૃતમાંથી પિતરસ ઉત્પન્ન થાય જે ચરબીના પાચન માટે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય જે પ્રોટીન ના પાચન મદદ કરે છે ત્યારબાદ બાદ 27 માં પ્રશ્ન માં જોડકા છે તો પિતાશય માં પિતરસ સ્વાદુપિંડ માં સ્વાદુરસ જઠર માં પાચક રસ અને નાનું આંતરડું માં રસાંકુરો 28 નાના આંતરડા માં કાર્બોદિત નું પાચન સમજાવો તો કે નાના આંતરડા માં કાર્બોહાઇડ્રેટ નું પાચન થાય ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે ઓગણત્રીસમાં પ્રશ્નમાં નીચે દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનોમાં લખો તો ચરબી નું પાચન એસિડ અને ગ્લિસરોલ પ્રોટીન એમિનો એસિડ કાર્બોધિક નું શર્કરા ત્રીસ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય તો ક્રિયા દ્વારા ખોરાકમાં રહેલા તોડવાનું કાર્ય ઓક્સિજન કરે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એકત્રીસ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ નથી કરતા તો કે ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય જે મનુષ્યમાં હોતા નથી ત્યારબાદ મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો અમીબા ત્યારબાદ પ્રોજેક્ટ વર્ગમાં શું શું આપવામાં આવે ઘાસ ખાંડ અનાજ પાણી આ વગેરે આપે પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે ત્રણ વાર સવાર બપોર અને સાંજ પશુઓને પાણી પીવડાવવા માટેની શ્રી વ્યવસ્થા હોય તો કે અવેડા હોય ટાંકી હોય કુંડી એવી વ્યવસ્થા હોય છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે તો કે પ્રાણીઓના વાળને સમયાંતરે કાપવામાં આવે અમુક સમયે નવડાવવામાં આવે અમુક સમયે એની પગની ખરીઓ કાપવામાં આવે સાડત્રીસ પશુઓના રહેઠાણ સ્વચ્છ રાખવા કયા કયા પગલા લેવામાં આવે છે તો કે દરરોજ પ્રાણીઓના મળમૂત્ર ને

એ અહીંયા પૂર્ણ છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ